જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ચૌદ કેસ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે અનલોક એકમાં મળેલી છૂટછાટમાં આમ જનતા દ્વારા માસ્ક નહીં પહેરવા દુકાનો બજારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવું સેનેટાઈઝરનો ઉપયોગ ન કરવો જેવી લાપરવાહી વર્તવામાં આવી રહી છે અને નિયમોની અમલવારીમાં તંત્ર લાચાર બની ગયું હોય કોરોનાનો વ્યાપ અતિ જોખમી રીતે વિસ્તરી રહ્યો છે જામનગર જિલ્લામાં અત્યાર સુધી એકસો ઓગણસાઠ કેસ નોંધાયા છે જેમાંથી અઠ્યાસી દર્દી સારવાર હેઠળ છે અને સાત હદભાગી દર્દીઓના મરણ નિપજ્યા છે જામનગરની જીજી હોસ્પિટલના એક તબીબનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે જામનગરમાં દરરોજ નવા નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી બંદોબસ્ત ગોઠવવા ચેકિંગ કરવાની કાર્યવાહીમાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે છેલ્લા ત્રણ અઠવાડિયામાં પેટ્રોલમાં પ્રતિ લીટર અને દસ રૂપિયા અડતાલીસ પૈસાનો હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે જામનગરમાં આજે પેટ્રોલ નો એક લીટરનો ભાવ રૂપિયા સિત્તોતેર પોઈન્ટ અઢાર પૈસા અને ડીઝલનો ભાવ રૂપિયા સિત્તોતેર પોઈન્ટ ચૌદ પૈસા થયો છે અર્થાત માત્ર ચાર પૈસાનો ફરક રહ્યો છે જામનગર જિલ્લામાં ગઈકાલે હળવાથી બે ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે જેમાં મોટી બાણુંગારમાં બે ઇંચ જામ વણથલી અલિયાબાળા લાલપુર કાલાવડ ખરેડી નવાગામ મોટા પાંચ દેવડા મોટા વડાડા ગામમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો પરડવામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જામનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ અને બફારામાં માત્ર છાંટા જ પડ્યા હતા ભારતમાં લોકડાઉનના કડક નિયમો સાથેના તબક્કાઓ પછી કેન્દ્ર સરકારે અનલોક એક ની જાહેરાત કરી અને તેમાં અનેક છૂટછાટો જાહેર કરી હતી હવે અનલોક એક નો સમયગાળો ત્રીસ જૂને પૂર્ણ થઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા અનલોક બે ની જાહેરાત કરાશે જેમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે વધુ છૂટછાટો સાથેની ગાઈડલાઈન દેશની રાજ્ય સરકારોને મોકલવામાં આવશે અને તે પ્રમાણે રાજ્ય સરકારો તેમના પ્રદેશની સ્થિતિ પ્રમાણે ગાઈડલાઇનમાં સુધારા વધારા સાથે નવા નિયમો અમલમાં મૂકી શકશે